નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ધોરણ 11 વિષય એસપી એન્ડ સીસી, એમાં સીસી વિભાગમાં પાંચમું ચેપ્ટર પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. હવે આ પહેલાંના વિડીયો એટલે કે વિડીયો બી આપણે જોયા હતા, એમાં આપણે જોયું હતું કે પૂછપરછના પત્રો એટલે શું, પ્રત્યુત્તરના પત્રો એટલે શું, અને પૂછપરછના પત્રો લખતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખી એના વિશે ચર્ચા કરી હતી. હવે આ પહેલાંના આપણે ચાર પાઠ જોયા, એમાં આપણે ચર્ચા કરી હતી કે પત્ર લખતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી. હવે આજે આપણે એનું એક્ઝામ્પલ જોવાનું છે. એક્ઝામ્પલ કે પત્ર કઈ રીતે લખવો. હવે એમાં શેનું આપણે એક્ઝામ્પલ જોઈશું તો કે પૂછપરછના પત્રો. આ પહેલાંના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે પૂછપરછના પત્રો લખતી વખતે કઈ કઈ બાબતની ધ્યાન રાખવી. હવે આજ આપણે જોવાનું છે પૂછપરછનો પત્ર કઈ રીતે લખવો. તો એમાં છે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી. કોના તરફથી? તો કે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપો કાલલપુર અમદાવાદને લખો. આમાં પત્ર કોણ લખે છે? તો કે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી. કોના તરફથી પત્ર લખવામાં આવે છે? તો કે તપસ્વી ટી ટ્રેડર્સ તરફથી. અને કોને લખવામાં આવે છે? તો કે ગુજરાત ટી ડેપો કાલલપુર અમદાવાદને લખો. ખાસ ધ્યાન રાખજો મિત્રો, સરનામામાં અદલા બદલી થઈ જાય નહીં. કોણ આ પત્ર લખે છે? તો કે તપસ્વી ટી ટ્રેડર્સ તરફથી. કોના તરફથી? તપસ્વી તરફથી. ત્યારબાદ કોને મોકલે છે? તો કે ગુજરાત ટી ડેપો કાલલપુર અમદાવાદને. કોને લખવાનો છે? તો કે ગુજરાત ટી ડેપો કાલલપુર અમદાવાદને લખો. તો હવે આ પહેલાંના પાઠમાં આપણે જોયું હતું કે જે મોકલનાર વ્યક્તિ છે એનું સરનામું ક્યાં લખવામાં આવે છે? તો કે પત્રની વચોવચ મધ્ય ભાગમાં ઉપરની સાઈડ. હવે પહેલાં હજી એકવાર ચર્ચા કરી લઈએ કે પત્ર લખતી વખતે A4 સાઈઝનો કાગળ પસંદ કરવામાં આવે છે. એમાં ઉપરની સાઈડ 1.5 ઇંચ જગ્યા છોડવામાં આવે છે, ત્યારબાદ ડાબી બાજુ 1.5 ઇંચની જગ્યા છોડવામાં આવે છે, અને
જમણી બાજુ 1.5 ઇંચની જગ્યા છોડવામાં આવે સોરી જમણી બાજુ 1 ઇંચની જગ્યા છોડવામાં આવે છે અને નીચેની સાઈડ 1 ઇંચની જગ્યા છોડવામાં આવે છે મારે બોર્ડ નાનું છે એટલા માટે હું જગ્યા છોડતી નથી પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું ઉપરની સાઈડ તો કે 1.5 ઇંચ જગ્યા જે આયા છોડવામાં આવે ત્યારબાદ સરનામું લખવાનું અને ડાબી બાજુ 1.5 ઇંચ આ સાઈડ પછી આંતરિક સરનામું લખવાનું જમણી બાજુ 1 ઇંચ અને નીચેની સાઈડ 1 ઇંચ હવે એમાં ઉપરની સાઈડ કોનું સરનામું લખવામાં આવે છે તો કે જે પેઢી મોકલનાર છે એનું સરનામું લખવામાં આવે છે તો જોઈએ એમાં કયો કોણ મોકલે છે પત્ર તો કે તપસ્વી ટી ટ્રેડર્સ જોવા આયા તપસ્વી ટી ટ્રેડર્સ 15 ભાવના માર્કેટ પછી અલ્પવિરામ એસટી રોડ અલ્પવિરામ કલોલ અને ત્યારબાદ એનો પિનકોડ નંબર અને પૂર્ણવિરામ આપણે વાત કરી હતી કે સોરી શીર્ષક કઈ રીતે લખવામાં આવે છે તો કે પહેલા પેઢીનું નામ ત્યારબાદ એ ક્યાં આવેલી છે એ કયા વિસ્તારમાં આવેલી છે એ અને કયા શહેરમાં આવેલી છે અને છેલ્લે પિનકોડ નંબર અને હવે ત્યારબાદ એની નીચે ઈમેલ એટલે કે આ જે પેઢી છે એને પોતાનું ઈમેલ અહીંયા લખવાનું છે કઈ સાઈડ લખવાનું તો કે જમણી સાઈડ અને જે તારીખે એ પત્ર લખી રહ્યો છે એ તારીખ અહીંયા લખવાની થાય ત્યારબાદ એ પેઢીનો ફોન નંબર પોતાનો જે ફોન નંબર હોય એ ફોન નંબર લખવાનો અને એની નીચે એક લીટી છોડીને આંતરિક સરનામું કોનું આંતરિક સરનામું તો કે જે પેઢી મેળવનાર છે એનું આંતરિક સરનામું તો અહીં કોણ મેળવનાર છે તો કે ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદ અહીં કોનું સરનામું આવે તો કે જે વ્યક્તિ મેળવનાર છે જે પેઢી મેળવનાર છે એનું આંતરિક સરનામું આવે અહીં કોણ મેળવનાર છે તો કે ગુજરાત ટી ડેપો ત્યારબાદ અલ્પવિરામ 55 આદર્શ કોમ્પ્લેક્સ અલ્પવિરામ ચોખા બજાર અલ્પવિરામ કાલુપુર અલ્પવિરામ અમદાવાદ અને ત્યારબાદ એનો પિનકોડ નંબર તો આ થયું મેળવનારનું આંતરિક સરનામું ત્યારબાદ એક લીટી છોડીને સંબોધન આપણે સંબોધન વિશે પણ ચર્ચા કરી કે બહુ નજીકનું વ્યક્તિ હોય તો કેવું સંબોધન લગાવવું સ્ત્રી હોય પુરુષ હોય ત્યારે કેવું સંબોધન લગાવવું તો અહીં છે શ્રીમાન ત્યારબાદ અલ્પવિરામ હવે આ થયું પત્રનું મથાળું એટલે કે ટૂંકમાં સરનામું મેળવનાર કે મોકલનાર વ્યક્તિ છે એનું પોતાનું સરનામું હવે ત્યારબાદ આપણે પત્રનો મુખ્ય ભાગ શરૂ કરીએ છીએ તો પત્રનો મુખ્ય ભાગ શરૂ કરતાં હજી એકવાર ચર્ચા કરી લઈએ કે પત્રમાં 3 પેરેગ્રાફ પાડવામાં આવે છે 3 ફકરા પાડવામાં આવે છે તો એમાં પહેલા પેરેગ્રાફમાં શું આવે જોઈએ તો કે વેપારી પેઢીનો ટૂંકો પરિચય હવે આ પત્રમાં પહેલા પેરેગ્રાફમાં આવે છે વેપારી પેઢીનો ટૂંકો પરિચય તો કે તપસ્વી ટ્રી ટ્રેડર્સ ક્યાં આવેલી છે એ લખી નાખવાનું છેલ્લા કેટલા વર્ષથી એ ધંધો કરી રહી છે એનો ટૂંકો પરિચય આપવાનો ધારો કે તપસ્વી ટ્રી ટ્રેડર્સ છે એ 15 વર્ષથી ચાની છૂટક વેપાર કરી રહ્યો છે ત્યારબાદ અનુસંધાન અનુસંધાન એટલે શું તો કે આ પહેલાં આપણે જોયું હતું કે જે આ તપસ્વી ટી ટ્રેડર્સ છે એને શેના અનુસંધાને જેમ કે જાહેરાત દ્વારા સમાચાર પત્ર દ્વારા કે કોઈ બીજા વ્યક્તિ દ્વારા એને ખબર પડી કે ગુજરાત ટી ડેપો છે એ ચાનું વેચાણ કરે છે તો એ અનુસંધાન અહીં લખવાનું ત્યારબાદ પહેલો પેરેગ્રાફ પૂરો થયો ત્યારબાદ મધ્ય ફકરો કયો લખવામાં આવે છે મધ્ય ફકરો જેને પત્રના હૃદય સમાન ગણવામાં આવે છે એટલે કે જે હેતુસર તમે પત્ર લખ્યો હોય એ હેતુને ચર્ચા કરવામાં આવે છે તો જોઈએ એમાં અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા કયા હેતુથી એમને પત્ર લખ્યો છે તો કે ચા ખરીદવાના હેતુથી
એટલે કે ચાના ભાવતાલ જાણવાના હેતુથી દરેક 50 કિગ્રાના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. હવે જુઓ, આમાં જે આ તપસ્વી ટી ટ્રેડર છે, જે લખનાર વ્યક્તિ છે, એને પોતાનો હેતુ દર્શાવ્યો કે એને શું કામ પત્ર લખ્યો છે, તો કે ચાના ભાવતાલ જાણવા માટે, કે ચાને ખરીદી કરવા માટે. દરેક 50 કિગ્રાના પેકિંગમાં એને પેકિંગ પણ લખ્યું છે કે કેવું એ પેકિંગ ઈચ્છે છે, તો કે જે 50 કિગ્રાનું પેકિંગ હોય એવું. તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્ર આ પહેલાંની આપણે વાત કરી હતી કે ચા ઘણા પ્રકારની હોય, કોઈ ભારે હોય, કોઈ હલકી હોય, તો એવું સૂચિપત્ર તેમજ ભાવપત્રક. ભાવપત્રક એટલે કે ચાના પેકેટ ઉપર એની MRP કેટલી છે અને તમે અમને કેટલા ભાવમાં આપશો, એવું ભાવપત્રક મોકલી આપવા વિનંતી છે. હવે જુઓ, આ મધ્ય ફકરામાં શું ચર્ચા કરી, તો કે જ્યાં તપસ્વી ટી ટ્રેડર્સ છે એ ચાની ખરીદી કરવા માગે છે અને એનું પેકિંગ કેવું હોવું જોઈએ, તો કે 25 કિગ્રાના પેકિંગમાં અમે ચાની ખરીદી કરવા માગીએ છીએ. તો હવે ચાને ભાવતાલ કેવા રહેશે એનું સૂચિપત્રક મોકલવા નમ્ર વિનંતી. તેમના ભાવ, વળતર, નાણાંની ચૂકવણી, શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ. એ શું ઈચ્છે છીએ, તો કે ચાનો ભાવ શું રહેશે, અમે વધુ ચા ખરીદીએ તો એના ઉપર વળતર કેવું મળશે. ધારો કે કોઈ ખુરચી ખરીદવા માગતું હોય, 20 નંગ ખરીદે તો એની ઉપર આટલું વળતર, 100 નંગ ખરીદે તો એની ઉપર વધુ વળતર, એવી રીતના કેવું તમે અમને વળતર આપશો એની સ્પષ્ટતા. ત્યારબાદ નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ કે નાણાંની ચૂકવણી કઈ રીતે કરવાની, હફતેથી ચાલશે, ઓનલાઈન પેમેન્ટ કરવાનું, કે રોકડ આપવાની, કે ચેક દ્વારા ચૂકવણી કરવાની, તો આ વિશે જણાવવા માટે નમ્ર વિનંતી. ત્યારબાદ આ ઉપરાંત સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગે જણાવવા વિનંતી. સામાન વહનના માધ્યમ એટલે કે તમે સેના દ્વારા અમને સામાન પહોંચાડશો અને એનો અલગથી ખર્ચ કેટલો લેશો, એ આ બધી માહિતી વિશે અમને જણાવવા નમ્ર વિનંતી. હવે જુઓ, આ જે પત્રનો મધ્ય ભાગ છે એમાં જે હેતુસર એમને પત્ર લખ્યો છે એનું સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે ત્યારબાદ પત્રનો અંતિમ ફકરો, તો એમાં શું આવે જોઈએ, માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. આપણે આ પહેલાંના પાઠમાં વાત કરી હતી કે પત્રના છેલ્લા ભાગમાં શું આવે, અંતિમ ફકરામાં શું આવે, તો કે જે પત્ર લખનાર છે એ પત્ર મેળવનાર પાસે કેવી આશા રાખે છે એનો ઉલ્લેખ કરવો. તો જો આમાં ઉલ્લેખ કર્યો છે, માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. જે લખનાર વ્યક્તિ છે એ શું ઈચ્છે છે, તો કે અમે જ્યારે ઓર્ડર આપી હતી એ 10 દિવસમાં, કેટલા દિવસમાં, તો કે 10 દિવસની અંદર મોકલી દેવાનો હોવાથી તમે ઝડપથી અમને પ્રત્યુત્તર આપો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપના ભાવ અને શરતો અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. હવે જો આપના ભાવતાલ અમને અનુકૂળ આવશે તો અમે ભવિષ્યમાં તમને મોટા ઓર્ડર આપીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે પહેલો પેરેગ્રાફ અને છેલ્લો પેરેગ્રાફ સાવ છેલ્લો છે, એમાં વધુ ભાગ, મોટા ભાગનું કોમન આવે છે. એમાં ખાલી તારીખ અને જે વેપારી પેઢી હોય એનો સરનામું બદલવાનું થાય છે. અને છેલ્લા પેરેગ્રાફમાં, તો કે એમાં તમે જેટલા દિવસમાં માલનો ઓર્ડર મેળવવા માગતા હોય એ દિવસો અને ત્યારબાદ શુભેચ્છા દર્શક સમાપન એટલે કે આપનો વિશ્વાસ શું, ત્યારબાદ અલ્પવિરામ, હવે એની સહી જે લખનાર વ્યક્તિ હોય
એની પોતાની સહી અને એનો હોદ્દો. તો આ કોણ લખે છે? તપસ્વી ટી ટ્રેડર્સના માલિક. હવે આજે આપણે ચર્ચા કરી પૂછપરછ કરતો પત્ર, એનું ઉદાહરણ એક જોઈ લીધું. હવે આની પછીના લેક્ચરમાં પ્રત્યુત્તર વિશે આપણે ચર્ચા કરીશું.